हेलो एवरीवन, आज आपणे गुजराती शीखीशुं। काले आपणे वांद्रा भाईनी वार्ता जोई हती, ते अर्धुरी हती, त्यांथी आपणे आजे चालू करीशुं के खटखटे तो चटपट सुगरीने बोलावी, आवाओ चटपट तापवा आव। खटखटे कोने बोलावी? सुगरीने बोलावी तापवा माटे। चटपट कहे, ना 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 सॉरी, हो खटखट हूँ तो मारा माड़ा में छू, मने मारा घर में जराय ठंडी न लगे। सुगरी शू कहे छे के हूँ तो मारा माड़ा में छू, आ माड़ा में मने जराय ठंडी न लगे। खटखट कहे, एवं तो कहीं होय आटली बधी ठंडी छे ने? वांद्रा भाई शू कहे छे के एवं तो थोड़ू न होय आटली बधी ठंडी छे ने, तारा माड़ा में तने ठंडी न लगे। सुगरी कहे, पण घर होय तो ओछी ठंडी लगे, हूँ तो कहूँ छू के तमे तमारू घर बनावी लो। सुगरी शू कहे छे કે ઘર હોય ને તો ઓછી ઠંડી લાગે। આપણે બધાને ખબર છે કે આપણે બહાર ફરવા જઈએ કે સ્કૂલે જઈએ ત્યારે આપણે સ્વેટર પહેરવું પડે, બહુ ઠંડી લાગે, પણ ઘરમાં હોય તો આપણને એટલી બધી ઠંડી લાગે નહીં। એટલે સુગરી શું કહે છે વાંદરાભાઈને, હું તો કહું છું કે તમે પણ તમારું ઘર બનાવી લો, ઉનાળામાં ગરમી ઓછી લાગશે ને, ચોમાસામાં વરસાદથી બચી શકાશે। આપણે ઉનાળામાં ઘરમાં કાંઈ આપણે ચાલીને જતા હોય તડકામાં અને કાંઈ છાંયો આવે ઝાડનો તો કેટલું સરસ લાગે, અને ઘરની અંદર આપણે પંખા નીચે રહીએ તો પણ કેટલું સરસ લાગે। એટલે સુગરી શું કહે છે વાંદરાભાઈને, ઉનાળામાં તમને ગરમી ઓછી લાગશે અને શિયાળામાં તમને ઠંડી ઓછી લાગશે, એટલે હું તો કહું છું કે તમે તમારું ઘર બનાવી લો, હું સરસ ઘર બનાવું છું। એટલે તો મને સુગરી કહે છે ને, તમે મારા મિત્ર થઈને ઘર બનાવતા નથી, હું તો સરસ ઘર બનાવું છું, એમ કે તમે મારા મિત્ર થઈને પણ તમે ઘર નથી બનાવતા। ખટખટને થયું, આ નાનકડી સુગરી મને સલાહ આપવા નીકળી છે। વાંદરાભાઈને શું થયું કે આ નાનકડી એવી સુગરી અને મને સલાહ આપે છે એમ। થોડી વાર પછી બધા સાથે હુપાહુપ કરી એક ઝાડથી બીજા ઝાડ પર ફરવા લાગ્યા। વાંદરાભાઈ છે એક ઝાડથી બીજા ઝાડ ઉપર હુપાહુપ કરી અને ફરવા લાગ્યા અને ગાવા લાગ્યા, ડાળે ડાળે કૂદીએ છીએ, ઝાડે ઝાડે ફરીએ છીએ, ઠંડીથી ક્યાં ડરીએ છીએ, હુપાહુપ 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 હુપાહુપ। પછી આવ્યો ઉનાળો, આકાશમાંથી જાણે આગ વરસી રહી હતી। ખટખટ અને એના દોસ્તો વરસેવાથી રેબ જેબ સૌ પોતપોતાની પૂંછડીઓથી પવન નાખવા લાગ્યા। શિયાળા પછી શું આવે તો કે ઉનાળો આવ્યો। એટલે બધા એમ કે ઉનાળામાં આપણને બધાને ખબર છે કે બહુ તડકો હોય ત્યારે કેટલી ગરમી લાગે, એટલે બધા એમ કે એકબીજા એમ કે પવન નાખવા લાગ્યા, પરસેવાથી બધા રેબઝેબ થઈ ગયા અને પૂંછડીઓથી પવન નાખે અને આમ તેમ ફરવા લાગ્યા। સુગરીબાઈએ માળામાંથી ઝૂલતા ઝૂલતા બૂમ પાડી, ખટખટ એ ખટખટ તારે ઘર નથી બનાવવું। સુગરીએ પાછું યાદ કરાવ્યું કે ખટખટ એ ખટખટ તારે ઘર નથી બનાવવું। ખટખટ તો ગીત ગાતો ગાતો બીજી ડાળે ઠેકડો મારી ગયો, ઝાડને છાંયે રહીએ છીએ, પૂંછડેથી પવન નાખીએ છીએ, ગરમીથી ક્યાં ડરીએ છીએ, હુપાહુપ 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 હુપાહુપ। ચટપટ સુગરી તો પોતાના માળામાં ઝૂલતી રહી અને ખટપટ ખટખટ વાંદરાની ચિંતા કરતી રહી। હવે ત્યાર પછી શું આવ્યું ઉનાળા પછી? ચોમાસું આવ્યું, તો ચોમાસું આવ્યું અને આકાશમાંથી વરસાદ તૂટી પડ્યો। કડડડ ધૂમ ગડડડ ધૂમ, વીજળીના કડાકા ભડાકા ને વાદળોનો ગડગડાટ, બધા ઝાડ પાણીથી તરબોળ, બધે જળબંબાકાર જળબંબાકાર। ખટખટને તેના દોસ્તો ભીંજાઈ ગયા, માથે મોઢે પીછે પૂછડે પાણી જ પાણી, ઠંડી ખૂબ લાગી। આપણે બધાને ખબર છે બહુ વરસાદ આવતો હોય, અતિશય વરસાદ આવે, આપણે બહુ પલળીએ ત્યારે ઠંડી લાગવા માંડે। તો માળામાંથી સુગરી ફર ફર કરતી આવી, તેણે જોયું કે બધા વાંદરા તેમની પૂંછડી ઊંચી કરી અને મિનારા જેવું બનાવી ને બેઠા હતા ને ગાતા હતા। બધા વાંદરા શું કરતા હતા? એકસાથે સાથે મળી અને એમ કે ગીત ગાતા હતા કે પૂંછ મિનારમાં રહીએ છીએ, પાણીમાં પલળીએ છીએ, વરસાદથી ક્યાં ડરીએ છીએ, હુપ હુપા હુપ 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 હુપા હુપ હુપ। પછી ત્યાંથી હુપા હુપ કરતા ભાગી ગયા,
વાંદરાઓએ ઘર ન બનાવ્યું, તે ન જ બનાવ્યું ને ચટપટ સુગ્રીબાઈએ ચિંતાએ છોડી દીધી. તો આજે આપણે અહીંયા સુધી જોશું અને આગળના ક્વેશ્ચન આન્સર આપણે કાલે સમજીશું.